ઉદાહરણ 13 નિરાકરણ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શેરડીના રસની રાબને શંકુના આડછેદ આકારના નમૂનામાં નાખવામાં આવી. તેમાં બે વર્તુળાકાર સપાટી એક ને એક બે બે વર્તુળાકાર સપાટીના વ્યાસ 30 સેમી નાનો 30 સેમી આનો 35 સેમી અને નમૂનાની શિરોડમ ઊંચાઈ 14 સેમી છે. જો 1 સેન્ટીમીટરનો ઘન રાબનું દળ 1.2 ગ્રામ હોય તો પ્રત્યેક નમૂનામાં ભરી શકાય તેટલી રાબનું દ્રવ્યમાન શોધો. પાય આપી દીધો છે 22મો. હવે અહીંયા તમને વ્યાસ આપ્યા છે, તો વ્યાસને આપણે ત્રિજ્યામાં ફેરવ્યો હોય તો બે વડે ભાગી નાખવાનો. બરાબર, તો મોટો વ્યાસ છે તેને R1 લેવાનો, નાનો વ્યાસ છે તેને R2 લેવાનો. એટલે R1 બરાબર 35/2 સેમી, R2 બરાબર 30/2, એટલે આવડી જાય છે. તો આપણે એને ઉડાડી દઈશું. પછી શિરોલંબ ઊંચાઈ H આપણને આપી છે 14 સેમી, અને પાઈ છે એ 22/7. હવે આપણે ઘનફળ શોધવાનું છે, કેમ કે સેન્ટીમીટરનો ઘન છે જુઓ, એટલે ઘનફળ આવે શોધવાનું. તો ઘનફળનું સૂત્ર આપેલું છે બરાબર. તો અહીંયા આપણે લખીશું, શંકુ આકારના આડછેદમાં સમાતી રાબનું ઘનફળ, શંકુ આકારના આડછેદની સપાટીમાં સમાતી રાબનું ઘનફળ બરાબર 1/3 પાઈ એચ R1² R2² અને R1 R2. ચાલો, પાઈ એટલે 22/7, એચ એટલે 14 બરાબર. હવે કાઉન્સમાં આપણે લેવાનું છે, તો કાઉન્સની અંદર તમે જુઓ R1 એટલે 35/2, 35/2 આખાનો વર્ગ, અહીંયા આવશે 15નો વર્ગ, અહીંયા 35/2 × 15, અને આ ચોરસ કાઉન્સ આપણો પૂરો થઈ જાય છે. ચાલો, અહીંયા 7 × 2 = 14 એટલે 22/2 = 44/3. હવે 35નો વર્ગ બરાબર, તો 35 × 35 એટલે શું, 15 × 5 + 1 = 45, 9 × 10 = 25, 25 + 2 = 16 એટલે 5 × 12 = 2 એટલે 1200, હા 1225/4, 15નો વર્ગ આપણને ખબર છે 225 વત્તા, જો 35 × 15 કરી નાખો શું, 5 × 5 = 3 = 3, 2505 + 15 = 16 = 17 એટલે 5 × 12 = 525 / 2 બરાબર 44/3. હવે 1225/4 કરીએ તો એનો જે ભાગાકાર છે આપણો, એ ભાગાકાર આવશે 306.25, એટલે અહીંયા સાઈડ પર 4 વડે ભાગી નાખવાનું, +225, અને આનો ભાગાકાર કરીએ તો 2 × 2 = 4, 1 × 2 = 12, 2 × 4 = 2 × 5 = 10, 262.5. ચાલો, હવે આ બધાનો સરવાળો કરવાનો, એટલે 306.25, 225.00 અને 262.50, એટલે 5 × 7, 6 × 2 = 8, 5 × 3 = 1, 8 × 1 = 9, 3 × 4 = 7, 795.75, 795.75 એનો આવશે. હવે આ જે 795.75 આવ્યો એની સાથે 44નો ગુણાકાર કરો, તો એ 44ની સાથે ગુણાકાર કરશો તો 34925 આવશે, એનો ગુણાકાર અહીંયા સાઈડ પર કરી દેવાનો બરાબર.
અને હવે આને જો 3 વડે ભાગીએ આપણે આને તો તે જોઈએ 34925 ભાગ્યા 3 એટલે 3 * 3 પાછા 3 * 3 3 * 18 3 * 4 12 3 * 3 પછી 3 * 8 3 * 8 ચાલ્યા જ કરે એટલે 11641.66 11641.66 હવે આ 5 કે 5 કરતા મોટી હોય તો આગળ ઉમેરી દેવાનું એટલે 11641.7 સેમી નો ઘન હવે આપણે જો કે 1 સેમી ઘન માં કેટલું દળ હોય 1.2 ગ્રામ તો તે લખવાનું 1 સેમી ઘન બરાબર 1.2 ગ્રામ દળ તો 11461.7 સેમી નો ઘન બરાબર કેટલા એટલે 12/10 ગુણ્યા 11461/7/10 તો છેદમાં 100 અને આનો જે ગુણાકાર છે એ ગુણાકાર કરીશું તો 13970.04 13970.04 એટલે 2 પોઈન્ટ મૂકી દઈશું એટલે 13.97.04 આ ગ્રામ માં આવે હવે આને જો કિલોગ્રામ માં ફેરવવું હોય તો શું કરવું પડે 1000 વડે ભાગવું પડે 3 પોઈન્ટ ખસી જાય તો એટલે 13.97 કિગ્રા કિગ્રા માં કરવાય અને આ કોની નજીક છે એક્ઝેક્ટ તો કે 14 કિગ્રા આશરે આશરે 14 કિગ્રા બરાબર એટલે પ્રત્યેક નમૂનામાં આપણે 14 કિગ્રા ભરી શકીએ દળ બરાબર તો અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થાય છે હવે તમારે આના જે સ્વાધ્યાયના દાખલા છે એ ગણવાના અને ઉદાહરણ 14 છે એ તમારે ગણવાનું તમને ન આવડે તો મને પૂછવાનું પણ આના સ્વાધ્યાયમાં ભી તમે ખાલી કયો બીજો ગણશો એટલે મેઈન સૂત્ર જ છે સૂત્ર આવડે તો દાખલા ફટાફટ આવી જાય ગણતરી છે અમુક વાર ગુણાકાર ભાગાકાર કરવો પડે તો એની અંદર આપણે થોડી ઝડપ રાખવાની કે જેથી કરીને આપણો સમય બચે અને દાખલો ગણી શકાય બીજું પરીક્ષાની અંદર કોઈ પણ દિવસ ત્રણે ત્રણ એક સાથે નથી પૂછાતા એ બી યાદ રાખજો બરાબર એટલે તમને સમય મળવાનો છે પરીક્ષામાં અને આપણને પૂરા 4 માર્ક્સ મળવા જોઈએ કારણ કે 4 માર્ક્સનો દાખલો આવશે બીજો 3 માર્કનો આવશે અને એક એક માર્ક એ રીતના ટોટલ 8 માર્કનું ચેપ્ટર છે બરાબર તો આ ચેપ્ટર તમારું અહીંયા પૂરું થાય છે તમારે તૈયારી કરવાની નહીં આવડે તમને પૂછવાનું ઓકે થેન્ક યુ